ભુજ તાલુકાના જુણા ગામે ખનીજ ઉત્ખનન મુદ્દે થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ આરોપીઓએ એક સંપ કરીને ગેરકાયદેસર મંડળી રચી હતી, તેમજ ટોળું એકત્ર કરીને પોલીસની કાર્યવાહીમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાના ઈરાદા પૂર્વે આયોજિત કાવતરું યોજી ધોકા પથ્થરો જેવા હથિયારો ધારણ કરીને પોલીસના વાહનમાં તોડફોડ કરી હતી। આ બનાવમાં 5 જેટલા પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી હતી। સમગ્ર બનાવમાં સુલેમાન સાધક સમા, હસન હાસમ સાલે, ઈસા સાધક, સિદ્દીક મલુક, મોહમ્મદ જુસબ, જુસબ મોહમ્મદ, પેરાજ મલુક, ઉમર પેરાજ, મામદરીન જલાલ, મીઠા મામદરીન મજીદ, સકુર ઇસ્માઇલ, આલમ સાલે, હનીફ સાલે, કાસમ ભચા, મુસ્તાક કાસમ, હુસેન સાધક, સાલે હાસમ, રજાક ઇસ્માઇલ, કાસમ જુમા, મિસરી જુમા, અમીન મિસરી, ઇલિયાસ મિસરી, ઓસમાન ઇસાક સમા, અઝીઝ હમીર સમા, મલુક જીવણ, રહીમાબાઈ સમા, મારિયતબાઈ સમા, સોનબાઈ સમા, જાકબ મામદ, હાસમ ફુલ મામદ, ઇબ્રાહીમ સાધક, અશરફ રહીમના, સોયબ સુલેમાન, રમઝાન ઓસમાન તેમજ અન્ય 150થી વધુ ઇસમોના ટોળા સામે જુદી જુદી કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। નદીમાંથી રેતી ચોરી થતી હોવાની બાતમીએ કાર્યવાહી માટે ગયેલા ખાવડા પીએસઆઈની ટીમ ઉપર આ જીવલેણ હુમલો કરાયો હતો। સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્તોને ભુજની એકોડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। આજે રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી એસપી હોસ્પિટલમાં પહોંચ્યા હતા। રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે પોલીસ પર થયેલો હુમલો દુઃખદ છે। અસામાજિક તત્વોને નસીહત કરવા માટે પોલીસ વધુ શક્તિથી ત્રાટકશે। પોલીસ પર જીવલેણ હુમલા સંદર્ભે અત્યાર સુધી 8 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। અન્ય ઇસમોને પકડવા નાકાબંધી કરાઈ છે। આરોપીઓ જંગલમાં છુપાયા હોવાની વાત બહાર આવવા પામી છે। સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ।